ભુજ સહિત કચ્છની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ ભુજ બાર એસોસિએશને કર્યો બહિષ્કાર. ભુજ બાર એસોસિએશન દ્વારા ભુજ કોર્ટના બે જજોના વર્તન સામે નારાજગી દર્શાવીને કામકાજનો બહિષ્કાર કર્યો છે. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ અનિલ જોશીના જણાવ્યા પ્રમાણે આજે હડતાલનો ત્રીજો દિવસ છે. વકીલોએ આજે લોક અદાલતનો બહિષ્કાર કર્યો છે. બાર એસોસિએશને એડિશનલ જજ પીએસ ગઢવી અને ત્રીજા એડિશનલ જજ એમએમ પટેલ દ્વારા વકીલો સાથે અશોભનીય વર્તન કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે. હડતાલના કારણે કચ્છ જિલ્લાની મુખ્ય અદાલત એવી ભુજની તમામ કોર્ટના કેસો અટકી ગયા છે. મારું નામ અનિલભાઈ જોશી. છેલ્લા ઘણા સમયથી અમારા જેથી પડતર પ્રશ્નો ઘણા રહેલા છે. એમાં અમુક જે કોર્ટોની અંદર વકીલશ્રીઓનું અપમાન અને વકીલો સાથે અસહકારભર્યું વર્તન હોવાથી અમારી 11/9/2019 રોજ એક અસાધારણ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી અને તેમાં તમામ બુધવારના અમારા વકીલશ્રીઓ જેમાં સિનિયર વકીલો હતા, જુનિયર વકીલો હતા, તેઓ બધાએ એક સૂરમાં આ લોક અદાલતનો બહિષ્કાર કરો અને આગામી જે લોક અદાલત યોજાય છે આજની તારીખની એમાં જેથી કોઈએ સાથ સહકાર આપવો નહીં અને કામકાજથી અળગા રહેવું. આગામી એટલે હવે તો અમારી જેથી જે બે કોર્ટો પ્રત્યે જેથી કામગીરી બંધ રાખેલ છે એ બાબતે હાઈકોર્ટમાં અમે રજૂઆત કરેલી છે અને અગાઉ જે કાંઈ પણ અમને જેથી રિસ્પોન્સ મળશે એ પ્રમાણે આગળની અમે વિચારણા કરશું. આજે અહીંયા ફૂડ જંકશનમાં ભુજ મુકામે ખૂબ સરસ એક નવા કન્સેપ્ટ સાથે અર્બન ચોક અને બહેનો માટે જે પોતાનું પ્રોડક્ટ્સ અને ફેશન ડિઝાઇનિંગ કરે છે એવા મહિલાઓને પ્લેટફોર્મ મળે અને એ લોકોના માટે એક્ઝિબિશન કમ ફેશન શો, કે ફેશન શોની અંદર જે ડિઝાઇન બનાવી હોય એ બધું એક્ઝિબિટ થાય અને એને ફેશન શોમાં બતાવવામાં આવે કે જેથી કરીને બધાને ખ્યાલ આવે કે એમ એંગરમાં હોય અને મોડલ પહેરે તો એનો આખો ડિફરન્સ હોય. એટલે એ દૃષ્ટિથી અહીંયા જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે એ એક નવો જ કન્સેપ્ટ છે. ફૂડ એન્ડ ફન બધું જ વિથ શોપિંગ, એટલે તમામ જાતના મ્યુઝિક સાથે અહીંયા જે શો રાખવામાં આવ્યો છે, જે અર્બન ચોક તરીકે નવો કન્સેપ્ટ આવ્યો છે, હું એને ખૂબ અભિનંદન આપું છું. નીરવભાઈને એમની આખી ટીમ જ્યારે અહીંયા એક્ઝિબિશન કરી રહી છે ત્યારે મારા તરફથી એમને ખૂબ શુભેચ્છા. અને જે બહેનો ફેશન ડિઝાઇનનું કામ કરે છે અને સાથે ફેશન શોની અંદર એ પાર્ટિસિપેટ કરે છે એવી તમામ બહેનોને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું કે આ રીતે જ એકબીજાના સંપર્કમાં આવે, એક્સપોઝર મળે અને એ લોકોને સારામાં સારું માર્કેટિંગ મળે અને લોકોને પણ ઘર આંગણે સારી ડિઝાઇન અને સારી ફેશનના અને મોજ મજા કરવાનું એક ખૂબ સારું સ્થળ અને ખૂબ સારો પ્રસંગ અહીંયા ઉજવવામાં આવ્યો છે અને મારા તરફથી ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા. આ અમે લોકોએ છે ને એક ફ્લી માર્કેટનું આયોજન કર્યો છે કે જે લાસ્ટ યર અમે ફૂડ જંકશન સ્ટાર્ટ કર્યો એના પછી આ કોન્સેપ્ટ અમે લઈ આવ્યા હતા. મેટ્રો સિટીનો કોન્સેપ્ટ છે, આ વખતે અમે એને અર્બન ચોક નામ આપ્યો છે. આનામાં અલગ અલગ ટાઈપમાં 50+ વેરાયટીઝ ઓફ ફૂડ હશે. એક્ઝિબિટર છે જેમાં નવરાત્રિ રિલેટેડ બધું કલેક્શન છે, કપડાં છે, ઓર્નામેન્ટ્સ છે, પ્લસ લાઈવ ફેશન શો હશે આજે ઇવનિંગમાં, પ્લસ એના સિવાય બધું લાઈવ મ્યુઝિક અનપ્લગ, પછી ગેમ્સ, અમુક કોમ્પિટિશન્સ રાખેલી છે. તો આ બધું આયોજન અમે કરીએ છીએ. ગયા વર્ષે આ આયોજન કર્યું તો એમાં અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અરાઉન્ડ 2000-2500+ ક્રાઉડ આવ્યો હતો. જે કહેવાય ને કે બહુ એકદમ જેન્યુઇન ક્રાઉડ હતો, જે એક્ઝિબિટરો માટે ફાયદાકારક ક્રાઉડ હતો. ને અલગ અલગ ગાંધીધામથી ને ત્યાંથી પણ બધા એક્ઝિબિટરો આવે છે ને આ વસ્તુ રિસ્પોન્સ સારો મળે છે. આવતીકાલે સન્ડેના અમે લોકોએ એક હાઉઝીની કોમ્પિટિશન રાખેલી છે, ફૂડ રિલેટેડ હાઉઝી, એક નવો કોન્સેપ્ટ છે જેમાં આ બધી વસ્તુમાં અમારી સાથે આયોજનમાં જે છે એ દત્તુભાઈ, સૌમ્યા મેડમ, ઓલ એ લોકોનું આખું ગ્રુપ અમારી સાથે જોડાયેલો છે. ને આવતીકાલે અમે લોકો ઇવનિંગમાં એક ગરબા કોમ્પિટિશન રાખીએ છીએ જેનામાં ધ્રુવ ભાનુશાલી બરોડાથી અત્યારે જે ગરબા કિંગ તરીકે ઓળખાય છે
એને ઇવનિંગમાં અમે લોકો કાલે અહીંયા લઈ આવશું એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે. અને થોડીક વાર બધા છોકરાઓ સાથે ને બધા ગરબા જે રમતા હશે એ લોકો સાથે પણ અહીંયા રમશે. આ રીતનું બે દિવસનું આયોજન છે અને અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ભુજની પબ્લિક આવે, આ વસ્તુ જોવે અને આને એક્સપ્લોર કરે. તો મેટ્રો સિટીમાં ક્યાંય જવાની જરૂર નહીં પડે, તમને બધી વસ્તુ અહીંયા જ મળી રહેશે. થેન્ક યુ.